सब्सक्राइब करो आ चैनल ने। ફાટી જાય એવા ભેણ કાળોમાં, અરે આ ઘરમાં ઘોડિયું ન બંધાય એટલા માટે અમે કામણ કુમણ કર્યા ના મે મે હું છું ને આગળ કાઢી. અરે શું છે આ બધું? હા શું મારું કપાળ? આ તમે તમારી માં તમારા ભાઈ બાપી ને તમારો લાડતો માધ્યો મે બધા રિયો આ ઘરમાં નિરાતે તું એક જ નડું છું ને બધાને તું હાલી માન ભાઈ આમ ઘર છોડીને ન જવાય. અરે જવા દો માં જવા દો. અરે હોળીની સળગતી જાળે જ્યારથી આ ઘરમાં પગ મૂકે છે ને ત્યારથી નહીં નહીં ભાઈ નહીં. ગમે તેમ તોય આપણા ઘરનું માણા આપણા ઘરની વહુવારું વહુમાં તમને હાથ જોડું છું. રોકાઈ જાઓ વહુમાં. હવે તો આ ઘરમાં રોકાય મારું જોડું.
અરે માનભાઈ, એ માનભાઈ ક્યાં બબડતી બબડતી આલી ભાઈ સાહેબ, ક્યાં તે મહણમાં તારો પાપે નાના ઓલા ભગતડા હારે લગ્ન કરાવ્યા ને, મારો ભાવ બગાડો એ જુદો. અરે મારા ઘરમાં તો હોળી હળગી ગઈ છે ને, ના મારા બાપ ને કહેતી હતી કે તારી દીકરી લીલા લેર કરશે, લે કરી લીધા લીલા લેર. અરે આકઈ થામા, આકઈ થામા, આઈ બેસ, આઈ બેસ, ઉપર બેસ, નિરાતે ટાઢી પર, જરા ટાઢી પર, લે મારી વાત સાંભળ. શું છે? શું છે? શું આવા ગાંડા નો કાઢી આવે? સમજે નહીં ને, આપણે ઘર ના છોડાય, ઘરવાળા ને ઘર છોડાવાય, સમજણ પડે છે કાંઈ? અરે આપણે માણેકપુર ની છોડી હું તો જ્યાં પડીને ગઈ છે ને, ને આપણા પિયર ના નામ નો ડંકો વગાડે છે, ડંકો. હું જાતી નહીં, તું મારી હારે હલ, આપણે એક એવી જગ્યાએ લઈ જાઉં ને તને ભૈરવનાથ બાબા ને ન્યા, એટલે તારે એ ને કોઈ દુઃખ નું નામ જ નહીં રે. જલસો જલસો, આ જય ભૈરવનાથ, જય જય ભૈરવનાથ, જય ભાગે ડમરુ ધની ભયંકર, ઘોર નાદ સંભળાય થરથર, રક્ત ફુવારા વહે ફરફર, ભૈરવ ખપ્પર ભર 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 ભર. જય બાબા ભૈરવ, જય બાબા ભૈરવ, ખમ્મા પાતાળ ભૈરવ ને ઘણી ખમ્મા. આવો બચ્ચાઓ, આવો કલ્યાણ, કલ્યાણ, કલ્યાણ હો, કલ્યાણ. ભૈરવનાથ, સૌના મનોરથ પૂરા કરો. હા મનોરથ તો પૂરા હોય ગયા, ઘેરાક લેવા હે ઘેરાક. ભૈરવનાથ ના દર્શને આવનાર દીકરી ની આંખમાં આંસુ શું કરે પાતાળ ભૈરવજી? તમારે કો કુછ ખબર નહીં હૈ, યે બેચારી હૈ ને ઇસકે સાસરા વાળા ને ઇસકો દુકા ખારા દરિયા મે ડૂબાડ દિયા હૈ, શું કરવાના હૈ બોલો, માર નહીં નીકળ સકતા હૈ. જાની રે બેટા, ભૈરવનાથ સૌ સારા વાના કરશે. જય ભૈરવનાથ, જય ભૈરવનાથ, જય ભૈરવનાથ. ધર્મા નાળિયેર ની સ્થાપના કરજે, ભૈરવનાથ ના નામ ની અખંડ જ્યોત પ્રગટાવી પૂજા કરજે. તારા દુઃખ ના દિવસ ગયા, સુખ ના દિવસો પાછા આવશે. જય ભૈરવનાથ, આની મનોકામના પૂરી કરજે. દેખો ઘડી ખમ્મા પાતાળ ભૈરવ, ઘડી ખમ્મા, હાલો ઘેરે જઈને જોવાનું હો, હાલો હાલો હાલો. જય ભૈરવ, જય. અરે માનબહુ, તમે પાછા આવી ગયા, બહુ સારું કર્યું. અરે આ શું છે? આ નાળિયેર છે, સ્થાપના કરવાની છે. વધામણા? વધામણા? શેના વધામણા? ઘરે દાદાના વધામણા. અરે બહુ, પણ આપણે ખોડે તો માટેલવાળી માં આઈ ખોડિયારના બેસણા છે. બોયલા મોટા, આઈ ખોડિયારના બેસણા છે? જો ખરેખર આઈ ખોડિયારના બેસણા હોય ને તો તમારી વહુને 10-10 વર્ષથી આ એની કુક ખાલી ન હોય, કેમ ખોડાનો ખુંદના ન દીધો તમારી આઈ ખોડિયારે? બોલ્યા મોટા, આઈ ખોડિયારના બેસણા છે, નહીં હવે તો ભૈરવ દાદા ના બેસણા થશે. જય ભૈરવનાથ. હે ભૈરવનાથ દાદા, આજે તારો પરચો બતાવી દે, એ બધાને બતાવી દે કે તું સાક્ષાત છે. હે ભૈરવનાથ દાદા, આજે તારો પરચો બતાવીને તારી દીકરીને તમામ દુઃખ દૂર કર, દુઃખ દૂર કરી મારી મનોકામના પૂર્ણ કર. હે ભૈરવ દાદા. હે માખુડિયા, હા શું થવા બેઠું છે? બાળકો, આજે આપણી શાળામાં ખોડિયાર માનો ઉત્સવ છે ને સાત બહેનોની વાર્તાને આજે ગીત દ્વારા બહેનો રજૂ કરશે. હીરની દોરી રે,
લે બેટા આ ઇનામ. આવ બેટા આવ, તે પણ બહુ સરસ કર્યું, બહુ ફાઇન કર્યું, સરસ કર્યું. ખોડિયાર છે જોગ માયા માં મળ્યાની, ખોડિયાર છે જોગ માયા. અરે અમૃત, તું તો અસલ ખોડિયાર માં જેવી લાગે છે. લે આ હું છે ખોડિયાર માની મૂર્તિ. દાદી માં મને ઇનામ મળ્યું. હે, તને ઇનામ મળ્યું? જે મારી શાળામાં હરીફાઈ હતી એમાં છે ને મને પ્રથમ ઇનામ મળ્યું. જો જુઓ મારું ઇનામ. અરે વાહ વાહ મારી દીકરી રાધા. પાણી ગયા તારી બેની અમે તળા. દેવરાજ, ઓ બેટા દેવરાજ. જી બાપુ. લે આ બંગડીઓ સાંભળ, કોઈને ઉધાર ના આપતો. હા, આ છોડ્યું તો છે ને તે છેતરી જાય. ભલે બાપુ. ખોડિયાર છે જોગ માયામાં મળ્યાની, ખોડિયાર છે જોગ માયામાં મળ્યાની, ખોડિયાર છે. ખોટું બોલે છે, ખબરદાર જો જૂઠું બોલે છે તો. અરે મેં જોની પર ઘણું ભેક્યું હોય ને તો નવ નોડતા રમનારી તમારી ખોડિયા મારો ધમક પણ કાઢે. તે તો મારો ભેરો તો તમારો નખો જ કાઢે. હા નખો તો નીકળવા જ બેઠું છે બહુ. અરે જયરામ આવે મને. જયરામ બેટા આવે આવે. જો તો ચાલ ચાલ જા તો જલ્દી બેઠ ને તેની લાવ તો. ઊભી થા દાદી માં, ઊભી થા દાદી માં. પગના તળિયાની અંદરનો હાડ દેખાય છે પણ કઈ ખોડતો નહીં રહી જાય ને. પાટો બાંધી દીધો છે, કદાચ ખોડ રહી પણ જાય. ઓ માં, અમૃત બેટા, અમૃત. દાદી માં, જલ્દી સારી થઈ જશે. હા બેટા, જલ્દી સારી થઈ જશે. ખોડિયાર માં બધા સારા વાના કરશે બેટા. માધવ તને ચલાવશે ધીરે ધીરે. ધીમે ધીમે જાઓ જાઓ. અરે 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 અરે, દેવરાજ આવી ગયો. માધવ તું છોડી દે, હું આવી ગયો છું. અમૃત હવે તું મારા પગલે પગલે ડગલું માંડતી ચાલ. રસિકલાલ, આમ તો જો જરા. અરે આવ આવ જીવુ આવ. કામ ગોઠીવડા ખાવા મળે રે. હું છે? અરે હું તે એક વાત કરવા આવી છું રસિકલાલ. તમને કઈ ખબર નથી, તમે હાંભળું કઈ? આ પેલા જયરામ ની છોડી લંગડી થઈ ગઈ, લંગડી. હા બેસો ને બેસો. હા બેસું તો ખરા જ ને. ઓહો, આજે તો કઈ તમારા લુગડામાં આભલા જબુક જબુક થાય છે ને કઈ. રેવા દે ને, મારા આભલામાં જોવાનું રેવા દે ને, નહીં તો બેભાન થઈ જઈશ. ખબર નહીં પડે કઈ. હા આભલા જોવા છે. શું છે? ઓ અત્તર છે, અત્તર, રસિકલાલ નું અત્તર. અરે વાહ. નહીં આમ ને આમ નાખી દે અડવાનું નહીં. હા આજકાલ પેલા જયરામ ની છોડી ને બંગડીઓ બહુ પહેરાવા માંડ્યો છે, એટલે જરાક આમ ધ્યાન રાખજો. હો ભાઈ, પાછું જો ક્યાંક આમ પૈણી ને ઘરમાં ઘાલી ને તો તમારા ઘરનું તો નખો જ નીકળી જશે. આમે છોડી તો દોડ પગી તો થઈ જ ગઈ છે, અને ઉપરથી એના ઘરમાં તે ભૈરવનાથ નો કોપ છે. કોપ બાપુ, તમારા માટે આ જુઓ, ખાવા માટે ભા.
પાછું લઈને આવી. અરે વાહ વાહ, કેવું પડે હો, મારી દીકરી મારા માટે જમવાનું લઈને આવી, બહુ ડાઈને સમજુ દીકરી. તમે જમો ત્યાં સુધી હું ગોફણ લઈને પક્ષી ઉડાડો. હા, ગોફણ લઈને પંખી ઉડાડ, પણ હાચવજો, કાંઈ પડે આખડે નહીં, તને વાગે નહીં, જા. અરે ઉભી રે મારી ઢેલડી,
જો બેન, હું તારા માટે પગ લઈ આવ્યો. ઘોડી લઈ આવ્યા? હા, ચાલો. એમ નહીં, એમ નહીં, જો આ ઘોડીને અહીંયા રખાય અને હવે ચાલો જો ચલાય છે. ભાઈ, હું તો ચાલી શકું છું. ભાઈ, હવે હવે તો હું નવરાત્રીમાં મારા ગરબા ગાવા બી જઈશ. અને ભાઈ, હવે તો હું વાડીએ ભાતુ લઈને પણ આવીશ. બરાબર. અને ભાઈ ભાઈ, હું પાણી ભરવાઈ જઈશ. અરે રૂડા, આજનો દિવસ કંઈક ખરાબ જ લાગે છે. આજે કેનું મોઢું જોયું છે કે કોઈ છોકરી દેખાતી જ નથી. આવે આવે ચાલો ચાલો મારી ચાડી જોવા જોતા. ક્યાં સુધી ભાગી શકશે? ગોરી પાલવડે બાંધી પ્રીતડી જ રે, જોને પાલવડે બાંધી પ્રીતડી, અને ભવો ભવ ના ભૂલાય, એ એવા પ્રીત ના ઘેલાય મે માનવી જ રે. અરે જે તો યા ખડીએ ઓળખા. અમૃત, તું ઉભી થા,
ઉભી થા, સંભાળ. અરે મારી ઘોડી. લે આ ઘોડી, ચાલ ઉભી થા. અમરત, તું આ જંગલમાં એકલી? હા દેવરાજ. ભાઈ માધવ મારી માટે આ ઘોડી લઈ આવ્યો તો મને પાણી ભરવા જવાનું મન થયું. હું પાણી ભરવા ગઈ ને પાણી ભરીને આવી રહી હતી ત્યાં કેટલાક ગુંડા મવાલીઓ ભટકાઈ ગયા. આ તો સારું થયું, સારું થયું કે માં ખોડિયારે, માં ખોડિયારે મારી મારી રક્ષા કરી, મારી વારે ચડ્યા. નહીતર મારે મારે જેલ ખોલવાનો વારો આવત. એક તો હું અપંગ ને પાછી એકલી. તું એકલી નથી અમરત, હું છું ને તારી સાથે. અને હા, હવે આખું જીવતર તારો સાથ નહીં છોડું. હા દેવરાજ, આખું જીવતર સાથ નિભાવવાની વાત કરે છે એટલે તું સમજે છે દેવરાજ? હા હા અમૃત, આખી જિંદગી તારી સાથે નિભાવવાનો તને કોલ આપું છું. હા દેવરાજ, દેવરાજ. અરે કોઈ હામલો હામલો આવી ગયો છે. મોલમીનો મનચોક મોજીનો મેલાઈ તમારા ગામમાં આવી ગયો છે ભાઈ. અરે દલજી કલાની અંદર તો આપણો કોઈ હાથ તો પકડી શકે. અને બૈનાના કપડા એવા ચલ જ બનાવું છું કે ચણિયા ઉપર આબલાનું ભરત એવું ભરું ને તો જાણે આકાશી મેઘધનુના રંગ દેખાય. અને કમકાની અંદર હાચા બાદલાનું ભરત એવું ભરું ને તો બાદલા જગમગ જગમગ આજ્ઞા માપક ધાવા માંડે. આપનો કોઈ હાથ તો મંગણી કે ભાઈ? તો પછી આ માનગઢમાં શું કામ આવ્યો? એ માઈ એવું થયું ને કે હમણાં થોડા વખત પહેલા ઘોડાપુર આવ્યું હતું ને તો મણિપુર ની બાજુમાં મારી દુકાન ને ઘર બધું તણાઈ ગયું. અને અમે મારી મા મને કહેતી હતી કે મારો જાણે જન્મ થયો ને ત્યારે એને હાથ ઘર બદલેલા. તમારી માએ બદલેલા? ના બદલેલા. તો અમે મનચુક મેલાય હોય ને ન બદલ્યા હોય. અરે ભાઈ, તા તમને જોયા પછી એવું લાગે છે કે સ્વર્ગની હપ્તા પણ તમારી આગળ પાણી ભરે હાથું નો છું. બસ તમારા લુગડા એવા બનાવી દઉં, એવા બનાવી દઉં કે મેનકાને બી એક વાર થલમ આવે હાથું નો છું. બસ અલે મનસુખ, તું મારે ત્યાં નોકરીએ રહીશ? નોકરી ની ક્યાં માંડો છો ભાઈ? તમે કહેતા હો તો તમારી ચાકરી કરવા તૈયાર છું. એક વાત કહું, તમને જોયા પછી પેલી વાર અહીં કઈ ઘંટડી વાગી છે તણાના કરીને. અને બીજી વાર મને જોતી હતી બાણી અને મળી ગયો જાપો. તો હાલ મારી હારે. હલો માં આવી. એ માં, હા આ મોરબી નો મનસુખ મેરાય અને આપણે ત્યાં નોકરીએ રાખી લે ને. હવે રેવા દે ને, રેવા દે ને. ગામમાંથી ગમે ને ઉપાડી લાવીને કહે છે કે રાખી લે નોકર, એમ નો રખાય. જરા કામ પૂછાય ગચ્છાય પછી. જાતી કતના માતી, જાતી કતના. હું કીધું જાતી કતના. હા જે છે કતના. પગે લાગે, પગે લાગે. હારું હારું. હું નામ છે ભાઈ તમારું? હું મોલવી નો છું અને હું છું મોદી નો મનચુક મેળાઈ. કેવો મનચુક મેળાઈ? નલજી નલજી મનચુક નલજી મન છોડીને જોઈને ઘંટડીઓ વાગવા માંડી ને મને જોઈને મોટા મોટા ઘંટ વાગવા માંડશે. ચિંતા ના કર. પહેલા મેં જેતિકત ને કીધું ત્યારે તમને કઈ સમજાવી નઈ ને સમજાઈ ગયું. કામ નું મને જલ્દી સમજાઈ જાય છે. નકામ હું નથી સમજાતું. હા માફ કરજો માતી, માફ કરજો. નહીં કરું. મારી વાત સાંભળ ભૈલા. આ તને કઈ કામકાજ બધું આવડે છે? કામકાજમાં તો તમે દલજી કામ ની અંદર આપણો જોતો ન જાણે માતી. અરે હું તની આવ્યા બનાવું, કમખા બનાવું, લેંગા બનાવું, ખમીજ બનાવું, પછી બાટલું બનાવું, બધું બનાવતા આવડે. હા હા હા. ટોપી બનાવતા આવડે છે? ટોપી? હા માજી સાચું કહું, આ પહેલી ને છેલ્લી ટોપી મેં મારા બાપુજી માટે બનાવી હતી. મારા બાપુજી તો હવે રહ્યા નથી, એનું તો માથું નાનું હતું.
એટલે એની યાદગીરી માટે એ દરજી કામ માં ઉચ્યા હતા, એની એક ચોપી રહી છે, એ પહેરું છું બસ. અરે અરે અરે, એવું કઈ માં બેટા, એવું કઈ માં હાયલા કરે, આ કરે, હો હાયલા કરે, ચિંતા ન કર. સારું, હવે તને બધું કામકાજ આવડે છે, બધું બનાવતા સીવતા બધું આવડે. હા, હવે મને ઈ કે પગાર કેટલો લઈશ? અગાલમાં હું લેવાનું માટી તમારી પાસેથી. તોય કેતો ખરો, આપણને તો બસ ખાવું પીવું ને હુવાનું મળે એટલે બસ. એ ખાવું પીવું અને હુવાનું, પણ નટા મારી એક માંગણી છે. તલત તે તલત સરસ તલત નહીં, માંગણી 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 માંગણીમાં એવું છે કે મને તેને ચીડામણની અંદર ચીરો જોઈએ. છીનો શું? છીનો અને પછી છે ને મને છૂવા માટે છે ને આ ધોળાજી નો ધોળિયો જોઈ, ધોળાજી નો ખાટલો ખાટલો ધોળાજી નો જોઈ, ધોળાજી નો ધોલા મારું નો ધોલા માલું નો નહી, ધોલાજી નો ધોલિયો ખાટલો ખાટલો બોલ ને. અને એની માટે આ ગાદલું આવે ને, ગાદલું એની અંદર છે ને જે રૂ ભણીએ ને એ ધોળકાના ચાંપા જેવું પોચું 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 જોઈએ. પોચું પોચું શું? હા હા, સમજી ગઈ સમજી ગઈ. અરે ભગવાન, ત્રાસ છે આનો, અને અરે આખો દી કેમ નો જાશે, મારું તો ભેજારું દહીં થઈ જશે. ના ના, જાતે જાતે. અરે આમાં તો શીરો મારે ખાવો પડશે, તારે નહીં ભાઈ સાહેબ. હું દેખીને તમારા માટે પછી પહેલા તમે મને કરો, પછી હું. અરે હું શેકાઈ જઈશ એનું હું કાઈ નહીં. તમે સારું સારું, હવે એક કામ કર, બધું નક્કી થઈ ગયું, રહેવાનું ખાવાનું પીવાનું. બેસ. ભલે ભલે, તું બધા રાખ, તારા લગ્ન થશે ને તો ગાડા ભરીને કરિયાવર હારે તને વળાવીશ. ગાડા ભરીને કરિયાવર હારે વળાવીશ. ના જોવા, હે મોટા દાનેશ્વરી, ઈ ગરણામાં અમારો ભાગ છે, ઈ કઈના બાપના નથી. લાવ છોકરી લાવ. કાકી ચૂપ. જુઓ બા, સાંભળી લો, આમાં બે ભાઈનો ભાગ છે, એમાં અમારો ભાગ છે ને ઈ અમને દઈ દો, એટલે હા, પછી બીજા ભાગમાંથી તમે આને સોનાની લંકા લૂંટાવી દો ને તો પણ અમારે કાંઈ નહીં. માનવ, જરા બોલવાનું ભાન તો રાખો. એવું એમાં તમે શું કહી નાખ્યું? અરે આ તો મારો પર માં પડ્યો છે ને એટલે, નહીં તો હું. બહુ હવે વધુ બોલ્યા છો ને. માળી માધવાની વહુ માટે ને અર્ધા અમૃત માટે. ત્યાં તો વહુ, આ ઘરેણા છે ને એ આપણી કમાણી નથ. અરે આ ઘરેણા તો માવડી લાવી હતી એના માવતરે થી કરિયાવર માં. હો, તે શું થઈ ગયું? માના ઘરેણામાં દીકરાઓનો ભાગ નહીં? અરે વહુ, માડી હજી બેઠા છે. તે માજી તો હજી કેટલાય વર્ષ સુધી બેઠા રહેશે. એટલે અમારે અમારો ભાગ નહીં માગવાનો? આ તમે શું બોલ્યા વહુ? અરે એક મુઠ્ઠી દૂર તારી મમતા, તારા માટે કેટ કેટલાય દીકરાઓ અને વહુએ પોતાની સગ્ગી જનેતાને રસ્તે રઝળતી કરી છે. લ્યો વહુ, આ મૂડી તમારી અને માં અમારી. હાલ્યો હાલ્યો, મારે ધર્મા તો નથી જોઈતો, મને મારો ભાગ દઈ દો. હવે હું જોઉં છું કે માધ્યાની વહુને આ છોડી કેમના ઘરેણા પહેરી જુએ છે. જીવન અને જયરામના બાપુ, આ તમે જોઈ રહ્યા છો તમારા પરિવારમાં શું ચાલી રહ્યું છે તે. તમને તો ખોડિયાર માએ આશીર્વાદ આપ્યા હતા કે તારો માળો કોઈ દિવસ નહીં વિખાય, એ સુખી રહેશે. પણ આ તમારા પરિવારમાં તો
ભાઈ ભાઈ વચ્ચે વેરની જ્વાળા ફૂટી નીકળી છે. ક્યાં ગયા તમારા આઈ ખોડિયારના આશીર્વાદ? ક્યાં ગયા જીવનના બાપુ? એક દી આઈ ખોડિયાર, અથાર લગન મારા પર અને મારા કુટુંબ પર જેવી કૃપા રાખી છે એવી જ કૃપા કાયમ રાખજો મારી માં. આ મૂંગા પ્રાણી ને હું કામ મારો છો? હું બગાડ્યું છે ને તમારું? એ હાલ તો થા, મારા જીવતા જીવ આઈ ખોડિયાના વાહન ને નહીં હળવા દઉં. મારા ધમ તારા વાહન ની રક્ષા કરતા પોતાના પ્રાણ ત્યાગ્યા છે. માંગ દીકરા, શું જોઈએ છે તારે? આજથી મારા કુટુંબ ની જવાબદારી તારા શિરે છે માં. મારા કુટુંબ પર સદાય તારા આશીર્વાદ રહે, તારી મહેર રહે, એવું કરજે બા. હું સદાય તારા કુટુંબ પરિવારની રક્ષા કરીશ, આ મારું વચન છે તને. આઈ ખોડિયારનો જય. ધરમ અને ધરતી કાજે પ્રાણ દેનારા તમે, હવે તમે જ ખોડિયાર માને વિનવો કે તમારા બાળકોને સુખી રાખે, એમના વચ્ચે વેર ન જાગે. તમે ખોડિયાર માને પ્રાર્થના કરો. જય ભૈરવનાથ. પાતાળ ભૈરવ બાપજી, પાતાળ ભૈરવ બાપજી, પાતાળ ભૈરવ બાપજી, ગજબ થઈ ગયા બાપજી, ગજબ થઈ ગયા. આ તમે જે નાળિયેર આપ્યા હે ને, કાઈ થયા નહીં હે, કાઈ વળ્યા નહીં હે બાપજી. પછી તમારે ઉપર ને ભૈરવનાથ ઉપર કોઈને શ્રદ્ધા નહીં રહેવાના હે. પછી નવા ઘરા ક્યાંથી આવવાના હે? હે બોલને છોડી બાપજી. બાપજી હવે તો હદ થાય છે બાપજી, તમે નાળી રાખું મેં સ્થાપના કરી પણ કાઈ ફેર પડ્યો નથી. ભાઈ ભાઈ વચ્ચે તણા ન પડાય બાપજી. નહીં પડ્યા, નહીં પડ્યા, પડશે, જરૂર પડશે. આવતીકાલે હું તારે ઘેર ભૈરવનાથ ના સિંદૂર ના થાપા મારવા આવીશ. બધું સારું થઈ જશે. જાઓ જાઓ. ભલે બાપજી, હાલ છોડી ઘરે જવાનું કહ્યું. હાલ હાલ પધારો, પધારો ભૈરવનાથ બાપા, પધારો. આ જુઓ, આ રહ્યું ઓલા માથવાનું ઘર. તમ તમારે મારો થાપા અને દેખાડી દો ચમત્કાર. મારો થાપા. જય ભૈરવનાથ. હવે ઉછી ઉધાર ના આણેલા દેવ ઘરના રખોપા ન કરે હો. અને છતાંય મારી આ ખોડિયાર નો તમારે પરચો જોવો હોય તો તારા ભૈરવનાથ નું નામ લઈ મારી જો થાપા. હા
તમ તમારે મારો થાપા ઈ તો બોઈલા કરે. હે ભૈરવ ના, જય માં કોરિયા. હું થયું તો ફોલાઈ ગયો નહીં. જય ભૈરવ ના. બીજી વાત, જય માં કોરિયા. ક્યાં ગયા તમારા ભૈરવનાથ બાપા? હે જય ભૈરવનાથ, જય ભૈરવનાથ, જય ભૈરવનાથ, ચમત્કાર દેખાડો. ભૈરવનાથજી, આ તો કાળા થઈ ગયા તમારા હાથ. હવે શું કરશો? અરે ક્યાં ગયા તમારા ભૈરવનાથ? ચમત્કાર ક્યાં ગયો? આ તો આપણું કાંકરા થઈ જશે. તું ચૂપ રહેશે હવે? મને હું ચૂપ રહેવાનું કે છો? મારા બાપનું હું જાય છે? તમે જાણો તમારા કર્મ જાણે, હું તો આ હાલી થઈ ગયા ને હાથ કાળા. જોઈ લીધો ને મારી આ ખોડિયાનો ચમત્કાર? આનું પરિણામ તું જાણે છે છોકરા? આ ખોડિયારના છોરુ, પરિણામની પરવા નથી કરતા બાજીગર. એક દિવસ તારું મસ્તક ભૈરવનાથ ના પગમાં ન નમાવું તો હું ભૈરવનાથ નો પૂજારી નહીં. હવે તારાથી થાય તે કરી લેજે. જા હાલતી નો થા, હાલતી નો થા. જય ભૈરવનાથ. જય ભૈરવનાથ. હે આઈ ખોડિયાર, તારા પરચા આપણે બહાર છે. જય ખોડિયાર માં, જય. તારી હાથ
ગાંઠિયા વાળી સે મે દલડુ દેન લઈએ ગોરી વેલા હર રાવજે વેલા હર આવજે મનસુખ એ મનસુખ મારો ઘાઘરો સીવી દે ને તારે ઘાઘરો તો પછી આમ ઘાઘરા નું માપ લેવું પડે એમ કઈ ઘાઘરા તોડા દીવાય છે આ મોડી આવો આગળ આવ તો મારે જોઈએ ને તમારા બધા માપ લઈ આવતી ને વળી આવતી ને મારી છબુડી હે માં ખોડિયાર, અમારા ઘર પર તારી અમી દ્રષ્ટિ રાખજે, સુખ શાંતિ રાખજે માં. મોટી બહુ ને મેં મારી નજર સામે એના ઓડા માંથી આવતી જોઈ. બરાબર છે, તમે તો એનું ચૂકડું લેવા ના, હું ચૂકી છું. અરે ભગવાન મને મારી નાખ, પકડી નાખ મને. અરે રે બચાવો, બચાવો. અરે અરે શું થયું? શું આજી હો? અરે મારી નાખ મારા કાળ. આપણા ઘરમાં શું થવા દીધું છે? ઘરના બધા ભેગા મળીને મને મારી નાખવા માંગે છે. રી વાલીએ મને હડકાવી નાખવાની પેરવી કરી, મને કાતરો કાઢી નાખવાની. તમને કહું છું, હવે તો માણા તાવ ઘરમાં બધા મારા વેરી થઈ ગયા છે. માનવ માનવ જરા સાચું તો બોલો ના. તે હું ખોટું બોલું છું? અરે રે કોઈને અંબાડી મારવાના શોખ થતા હશે. સાચું શું છે? મારી ના તો મારી આઈ ખોરી યાર જાણે હતી. હવે તો મને મારી નાખશે. શાંતિ જા. અરે લો બહુ બેટા, ઓડનું ઓડી લો. હાય હાય આશુ, ચતે દડીએ ચતે દડીએ કાળા લુગડા ઓઢાડે છે ભાઈયા. ત્યારે ઘરની સુખ શાંતિ માં આગ લાગે છે. આગ. અરે આપણા ઘરમાં, અરે આપણા ઘરમાં કજિયો કંકાસ અને કુસુમ્પ ની એવી તો આગ લાગી છે ને કે જેને સાત સમંદર ના પાણી પણ ઠારી નહીં શકે. ભાઈ તારી વાત હાવ સાચી છે. હો જીવન, પેલી કહેવતમાં કહ્યું છે ને કે ઘર ફૂટે ઘર જાય, અને જ્યાં ઘરનું ઢાંકણ નાર પોતે જ ઘરની આબરૂ ઘાળી કરવા બેઠી હોય ત્યાં ગોળાના પાણી હુદ્દાય હુકાઈ જાય. હો, અને જ્યારે મન ઊંચા થઈ જાય ને ભાઈ, ત્યારે ત્યારે એક જ માર્ગ રહે છે. કાં તો તમે આ ઘરમાં રહો, કામે રહીશું. હા વાંચું છે, આ ઘરમાં ભેગા રહીને આપણે ઝઘડો કર્યા કરીએ, એના કરતા તો નોખા રહેવું સારું. જીવન, જયરામ માળી, તમે દીકરાઓ, તમે આ હું બોલી રહ્યા છો? આપણી પેઢીઓમાં આજ લગ્ન કોઈ નોખા નથી રહ્યા. વડવૃક્ષ જેવું આપણું કુટુંબ, એની વડવાઈયું વાડવા બેઠા છો દીકરાઓ? અરે આ રીતે તો ગામમાં આપણી આબરૂના ધજાગરા થશે, ધજાગરા. અને મારી સાથે રહેતા રહેતા ક્યારેક લડી પડાય, વાત વધી જાય, કોઈના જીવ ઉપર આવી જવાય, કોકનું કમોત થાય, ત્યારે આપણા કુટુંબના ધજાગરા નહીં થાય. જીવનની વાત સાચી છે. હવે તો નોખા રહે છૂટકો.
જેવી જેવી તમારી મરજી, બીજું હું દાદીમાં દાદીમાં આ બધું શું થવા બેઠું છે? ખોડિયાર માની ઈચ્છા બીજું હું માં માં જગદંબા આઈ ખોડિયાર, મારો માળો વિખાણો માં, જે ઘરના આંગણે તારી આશીર્વાદની જ્યોત સળગતી હતી એમાં આગ લાગી ગઈ માં, હવે બંને કુટુંબના રખોપા તારા હાથમાં છે માં, તારા હાથમાં છે. હું પણ જાઉં છું માં. તું તું પણ જાય છે? મેં તને જવાનું નથી કીધું. પણ હું અહીંયા કેવી રીતે રહી શકું? જ્યાં દાદી માની ભક્તિ ના હોય, મોટા બાપુનો પ્રેમ ના હોય અને વાલસોઈ બેનના હેત ના હોય એ જગ્યાએ હું કેવી રીતે રહી શકું? હું પણ જવાનો, આજે જતા મને કોઈ નહીં રોકી શકે. ઠીક છે, તારે જવું જ છે ને તો જા, પણ કાન ખોલીને સાંભળી લે. એકવાર આ ડેલીની બહાર પગ મૂકીશ ને પછી આ ડેલીમાં તારો પગ ફરીવાર શક્ય નથી. તમે પણ સાંભળી લો, તમને જે દી મને દીકરો કહેવાનું મન થશે ને તે દી હું તમને માં નહીં કહું. દાદી માં, હું પણ તમારી સાથે આવું છું. ના માધવ ના, તું મારી હારે આવીશ તો તારા બાપ બાપીજીનો ધ્યાન કોણ રાખશે બેટા? પણ માં, દાદી માં, નાનપણથી જ તમે મને મોટો કર્યો અને હું તમારા વિના કેવી રીતે રહી શકું? હું તમારી સાથે જ આવીશ. બાપુજી, મને સમજાતું નથી આ બધું શું થઈ રહ્યું છે, ના થવાનું થઈ રહ્યું છે. જેવી માં ખોડિયારની ઈચ્છા. મનસુખ, એ મનસુખ, અરે ચપુડી 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 જોતા ને, અજી ના તે હું નથી આવતી. ના, તારી માં હોય કે? હા. આપણી કુકડી નમાની ઉંમર ન કહેવાય. અરે મને તો એવી એવી રમતું આવડે છે જમણી, એવી એવી રમતું આવડે છે, હું તને શીખવાનું તું શીખી. હા ઉતળી તો મળી ને વાય પડી ગઈ કૂતરી. કૂતરી કોને કે? કૂતરી તારી માં. ધોળાજી નો ધોલિયો જોઈ જામપલ ના પોચા પોચા જામપલ જેવું લું જોઈ ખાટલા ની અંદર. અને આ જો, આ જો, આ ગાટલું છે, આ ગાટલું છે, આ ચાનલ, આ કાટી બળના ખાટલાની બળનો હોલ છોલી નાખ. ઈ લાગનો છે તું, ઈ લાગનો. તારે માટે હું ભાવનગર ના ભાવસિંહજી ના ઢોલિયા મંગાવવા? અલે ભાવસિંહજી નો ઢોલિયા મને નથી જોતો. તમે મને જમાડવામાં હું કીધું તું? હું કીધું તું કે મારે ચીનામાની અંદર સાતનો ધીનો જોઈએ, ધીનો. અને ધીનાને બદલે બે દાણાની ખાટી ચાટ પીણાવો છો અને ઓલો તુકો રોટલો બાજરાનો તંતન ધીનો ખવડાવો છો. એ ધોતીમાં મારે તમારી નોકરી નથી કરવી. મારો મારો પગાર ચૂપ રે. જે છે આ છે રે, એવું તો રે નહીં તો હાલતી નો થા. મારો પગાર લાવો બાદ. હવે જા જા, પગાર છે નો,
રાખો તારે પૂછ્યું તું ને કે પગારમાં શું લઈશ ત્યારે કેસ કીધું તું ખાવું પીવું ને હું તે ખાઈ પી લીધું ને હોઈ લીધું હવે પગાર ચાલો હવે ખાવા પીવા ને હોવાનું કઈ તમારું મોઢું જોઈને નહોતું કીધું એ તો મેં તમારી છોડીને જોઈને એટલે અહીં ઘંટડી વાગી હતી એટલે મેં એમ કીધું હતું કે ખાવું પીવું ને હું બાકી તમારું મોઢું જોઈને પગાર તો જોઈએ ને મારો પગાર આપી દઉં મારા ઘરે જાઉં છું ઘંટડી વાગી ત્યારે એ યાદ નહોતું કે ભેગો ઘંટે વાગશે આવડો મોટો આજે વાદો ને ઘંટ મારા માં તામ આજે વાગવો જ જોઈ હા મારો પગાર આપી હા ગોકીરો કાયરમાં દઉં છું તારો પગાર મોટો ન જો એ તો પગાર ઉભો રે દઉં છું એ આ લે તારો પગાર હાલતી ન થા અરે તારા જેવા તો કઈક મારા ખિસ્સામાં છે ખિસ્સામાં હા મને ખબર છે તારા ખિસ્સામાં છે માથી પણ એક દી તારા ખિસ્સાના ટેબા નો તોડી નાખું ને તો મારું નામ મોલવી નો મનતું મેલાય નહીં માલ છે હલેલ બળે ઓપાણી અને વાંકી દેગી ઉડી પાયડા ઉપાય કઈ નું મળે કઈ ની ઉપાય મૂડી હાલ મનતું હાલ મારું બોતલ ના બોતલ લાવ આપું છું અને મારું ખમીજે લાવ આપું છું મારી કાતરે લાવ આપું છું આ ખાવામાં તારા બળી જશે વેચવા જઈએ તો આછા ના નો આવે તારા ખાવામાં નો આવે તો નો આવે અત્યાર લગન તને મારી જણું હતી માતી એક અડધી રાતે ક્યાં જાય છે અરે બાબા અડધી રાતે આપણા દાણા પાણી ઉઠી ગયા જીવી નહી ગયા નોકરી હતી છૂટી ગઈ નોકરી છૂટી ગઈ મારી પાસે કામ કરીશ અમારી ભાઈ કામ કરું પણ કામ એનું કરવાનું ક્યાં તો ખરા એ કપડાં સીવાનું કપડાં સીવાનું અરે વાહ ભાઈ વાહ આનાથી ઉત્તમ વાત હું કે દર્દીનો દીકરો જીવે ત્યાં ઈવે પણ તમારી દુકાન ક્યાં કજિયાખોર જીવીના ઘરની સામે મારી દુકાન છે આ જીવીનગરની સામે અરે તો બાપજી જરૂર નોકરી કરીશ એને કહીને આવ્યો છું એક દી તારા ટેબા નો તોડી નાખું તો મારું ના મન તું મેળાય નહીં પણ પગાર પગાર જીવી હતા બમણો પગાર હા કાલો અત્યારે રસિકલાલ હા હા જીવી જાજરમાન કેવું પડે હા મેં તો તમને ઓળખ્યા નહીં જો મને તો થયું કે લગ્ન ની ચોરી માંથી કોઈ વવરાણી આવ્યા હશે તમે એક કામ કરો આ છે ને આ એક ડઝન મેક્સી દઈ દો અને દરબાર છોડી ના દરેશ દઈ દો એટલે હાલતી થાઉં બીજું શું રસિકલાલ હવે કઈ એક તો એમ થાય ને કે આવી મીઠસની વાતો કરવી કોની આઈ રે હા અરે હા જીવી તું મને વાત કર ને હું તને વાત કરું જીવું જીગર આય હાય એ મારા દેવરાનું ક્યાં ઠેકાણું પાડી આપે ને તો હું તને બે તોલાની સોનાની ચેન આપીશ હા ને આમે જો ને આ મારા થોડા તો ધોળા થવા આવ્યા આ પણ હું એમ કહું કે રસિકલાલ આ પેલો તમારો દેવરાજ ઓલી દોઢ પકીને બંગડીઓ પહેરાવ્યા કરે છે એનું આ પેલા મને હતું કે લંગડી તો લંગડી ચાલશે વાડી ખેતર ને ખોડું લઈને આવશે વારસો લઈને પણ હું એમ કહું છું કે એના બાપા જે છે હું તો એક કામ કરો જો તમે હા કહેતો ને તો આ કાલ ને કાલ તમારા દેવરાજ નો ચાંદલો કરી દઉં બોલો એમ હા વસાર કરી જુઓ હે ને લ્યો હાલો હવે લુગડા દો માં ખોડિયાર મારો માળો વિખાઈ ગયો ને માં મારા જીવનની રક્ષા કરજે માં એની ભૂલચૂક માફ કરીને એને સાચવજે માં અરે બેન અમરાજ છટ આવ અરે રોટલા ઠંડા થાય છે આવે છે માધવ બહુ ઉતાવળો તું તો આવ હા હસું દીકરા હસું બેસો સંભાળી લે શાબાશ આ ભાઈ બાપજી મારા ઘરમાં તો હવે સોનાનો સૂરજ ઉગ્યો છે બાપજી એક નમ્ર અરજ છે ફૂલની ફૂલની પાકડી સ્વીકારો 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 કલ્યાણ હો જય ભૈરવના જય ભૈરવના એક વાત સાંભળ શું આ જો અમલ કરવા માંડજે પાછો જેમ હમણાં લગી કહી રહ્યો તો ને એમ જો
ઘરના ભાગલા કરાવ્યા બરાબર, ભાઈઓના ભાગલા કરાવ્યા બરાબર, હવે આ તારી વાડી વજીફાના ભાગલા કરાવી નાખ, એટલે પછી એ ને આખી જિંદગી તારે જલસો. અમૃત, હા અમૃત, આમ અચાનક એકલી ક્યાં ચાલી? મારા જૂના ઘરે જાઉં છું, જ્યાં મારા નાનપણના સંભાળાના ઘરેણા ખોવાયા છે, એને ગોતવા જાઉં છું. પણ અમૃત, તારા આ દિલના ઘરમાં મારું પણ ઘણું ખોવાયું છે, હું પણ એને ગોતવા જ નીકળ્યો છું. બોલ, તારે શું જોઈએ છે? હું બધું જ આપવા તૈયાર છું. મારા ઘરેણાને આભૂષણ તો તું જ છે દેવુ, આ તું જૂના ઘરની માયા ભૂલાતી નથી ને, એટલે હવે મયરની માયાના પોટલા બાંધી તું મારે ઘરે આવ, પછી જોજે પોટલાની ગાંઠો છોડી ઘરેણા જોયા કરજે. એ તો ત્યારે જ બને જ્યારે ચોરીના ચાર ફેરા ફેરવી તું મને તારા ઘરે લઈ જાય. એ દિવસની પણ વાર નથી, એ બધા જ તારા વાર્તા પૂરા થશે. ઓરી આવ. કહું છું, આ હારી પાકવાળી જગ્યા છે ને એ આપણે લઈ લઈ, અને આ પડતર જમીન છે ને એ એમના ભાગમાં દઈ દઈ, બરાબર ને? હાલો જીવન. અરે આવું કરે છે ભાઈ? અરે આ વાડી તો આપણા બે ભાઈઓની મજિયારી કહેવાય. અરે ભૈલા, આપણી પછડી જેવી પથરાળ જમીનમાં ખેડશે શું ને ખાશે શું? મારો માથવો, મારો માથવો, અહીં તમારો માથવો બેડો છે ને, એના પાપે તો આ વાડીમાં અમારે કાટાડી થોડ રોપવી પડે છે. અરે જે દીકરો સગા બાપનો ન થયો એની ચિંતા અમારે શું કામ કરવાની? તમ તમારે માંડો કામ કરવા. હાલો. અરે ભલે તું કઈ બોલતો ખરો પણ. અરે ઈ શું બોલવાના હતા, કઈ નહીં થાય. હાલો હાલો, હું કામ કરું. હાલો. આપણી વાડીમાં આ થોડિયાની વાડ મોટા બાપુ મને બોલવા દો, આ તો આપણા વડવાઓની વાડી અને મારા જીવતે અહીંયા અહીંયા ભાગલા પડશે તો શું કરીશ? તું શું કરીશ? હા મારીશ ને, અમને મારી લે મારી લે, અમે તું ક્યાં અમારો સગો દીકરો હતો. બાપુ બાપુ, તમે કેમ કઈ બોલતા નથી? હું માધવ જીવન તમને પૂછું છું, હું તમારો દીકરો નથી, હું તમારો વારસદાર નથી. કહી દો કે તમે મારા ભત્રીજાને ખોળે લેવાના છો. એવા ખોળે લીધેલ દીકરાથી દાડા ન વળે માં. અરે આખરી વેળાએ જલની અંજલી આપો તો એ આત્મા અવગતે જાય બાપુ, આત્મા અવગતે જાય. અને સ્મશાનમાં ચિતાની અગ્નિ દાતો સગા દીકરાના હાથે જ દેવાય, નહીં તો 100 મણ લાકડી ખોળિયું ખાખ ના થાય બાપુ, ખોળિયું ખાખ ના થાય. અરે અમે તમારું જીવતર તો એળે ગયું, હવે મોત પણ બગાડવા માંગો છો બાપુ. આ તમારા દીકરા વિના તમને મોક્ષ નહીં મળે બાપુ, તમને મોક્ષ નહીં મળે. માધવ બાપુ, બાપુ શું થયું? થઈ ગયું બાપુ, થઈ ગયું તમને? અરે શું થઈ ગયું? અરે આગો જા, આગો જા, ખબરદાર તારા બાપુને હાથ લગાડ્યો છે તો. અરે ના આવતો તું, તારા વગર ભલે તારો બાપ અવગતે જાય, અંજલિ આપવા ના આવતો. પણ તું જા બાપુ. પદ્મા, હવે જો તું એક પણ વેન્ટ બોલો છો તને મારા આમ છે બેટા. શું થાય છે તમને? તમને થાય છે શું? તમને શું થાય છે? તમે છે શું? બોલો તો ખરા, તમે શું થાય છે? માધવ. અરે રાધા, તું અહીંયા જોવા આવી હતી કે તું અહીંયા શું કરી રહ્યો છે? કેવા વાળા કહી ગયા છે કે ખેતર હોય તો ખેડીએ, પણ મારે તો હવે દુઃખના ડુંગરા ખેડવાના. રાધા, મારે તો હવે આ જમીન અને પથ્થર સાથે પનારો. એટલે તો આવી છું તારો સત્વારો આપવા. રાધા, તારા બાપની તું એકની એક દીકરી, લાડકોડમાં ઉછરેલી. એમ? મને તો આ વાતની ખબર જ નહોતી. રાધા મજાક છોડી દે, લાગણીના પૂરમાં તણાઈ ન જા, પાછળથી પછતાવો ન થાય એટલે એટલે વિચારીને પગલું ભરજે. જે પગલું ભર્યું છે ને એ વિચારીને જ ભર્યું છે. જે હાલમાં રાખીશ ને એ હાલમાં રહેવા હું તૈયાર છું, અને કોઈ વાતનો વસવસો નથી માધવ. રાધા, તે મારું આ ખેતર તો જોયું, હાલ મારું ખોરડું પણ જોયું લે. અરે વાદે માધવ,
મારે કઈ નથી જોવું, તું મળી ગયો, મને બધું જ મળી ગયું, હવે હું તને જોયા કરીશ માધવ. બોલો. એક ગરીબ માજી નો સહારો બનવાને બદલે પથરા મારો છો, શરમ નથી આવતી તમને? અરે આ રક્તપિત્તણ ભાઈ, ગામમાં રોગચાળો ફેલાવવા વારંવાર આવી જાય છે. અમે કેટલી વાર ગામ બહાર તગેડી મૂકીએ છતાં પાછી આવી જાય છે. આજે તને મારીને જ છૂટકો. ના ભાઈ ના, હું તમને પગે લાગું છું, માજીને હું લઈ જઈશ, તમે એને મારો નહીં, તમે એને મારો નહીં, તમે જાઓ, હું માજીને લઈ જઈશ. ચાલો ભાઈ ચાલો, આપણે શું ભોગવ્યું છે, ચાલો. ના દીકરા ના, મને હાથ ના લગાડતો, નહીતર મારો આ ચેપી રોગ તને પરખી જશે. માં, તમે અમારી ચિંતા નહીં કરો માં, અમારા રખોપા તો માં ખોડિયાર કરશે. અને માજી, અરે આવી સેવા કરવાનો અવસર તો ભાગ્યશાળી ને જ હોય. દીકરા મારા, માં મેં કેટલાય દિવસથી અન્ન ખાધું નથી, માત્ર પાણી પીને દિવસો કાઢ્યા છે. માં, અમારી સાથે અમે ભાતો લાવ્યા છીએ, તેને માતા ખોડિયારનો પ્રસાદ સમજીને તમે ખાશો ને તો અમને ખૂબ આનંદ થશે માં. હાલો માં, હાલો ઉઠો. બસ દીકરા બસ, હવે મારું પેટ ભરાઈ ગયું, મારી ભૂખ સંતોષાઈ ગઈ. દીકરા, મારી ભૂખ સંતોષાઈ ગઈ. બોલો માજી, હવે તમારી શું ઈચ્છા છે? દીકરા, હવે મારી છેલ્લી ઈચ્છા એક જ છે, આઈ ખોડિયારના દર્શન કરવાની. માં, ચાલો ને, અમે લોકો પણ માં ખોડિયારના દર્શને જઈ રહ્યા છીએ, આપને સાથે જઈશું. હા હાલો દીકરા, હાલો. હાલો દીકરા. અરે રાધા, જોજો, કંકુના પગલા, માતાજીના પગલા. માતાજી, માં, માં ખોડિયાર, માં, રાધા, રાધા, આ તો માં ખોડિયાર હતા. હે માં, અરે તારા દર્શન માટે આખું જગત તરસે છે, એવા સાક્ષાત તમે અમારી સામે હતા ને અમે અભાગ્ય તમને ઓળખી ના શક્યા. માં, અમારી ભક્તિમાં જરૂર કઈ ઉણપ છે, મેં તો તમે આમ ના કરત માં, અમારાથી ભૂલ થઈ ગઈ છે માં. તો માં, એ માં મારું કલ્યાણ કરજે, અને ધબુડી મને વહેલી વહેલી પરણાવી દે, મારાથી નથી રહેવાતું. હું રોજ તારી ભક્તિ પૂજા બધું કરું છું. હે માં, મને મારા ધંધામાં બળકત દેજે, મારા ધંધામાં બળકત દેજે, ધંધામાં બળકત દેજે. હે માં, હે ખોયાળ વાલી નો જય હો. હે માં, અરે દબુણી દબુણી, આવતીને આવતીને ભૂખ લાગી, આખી રાત કાંદુ નથી, કઈ ખાવાનું લઈ આવ. એ મનસુખ. હા હા, ડબુડી ક્યાંથી આવી? અરે આ તો ડબુડી નહીં, હું. તું જે તું. હા, અને ગમન પડી ગઈ, હું લેવા આવી. મારા કમખાનું શું થયું? અરે કમખો તૈયાર છે તારો, લે. અરે આમાં જરી બની નાખ્યા છે, અત્યાર સુધી મુલતીઓ ના પાડતો તને લગ્ન કરવાની. આ કમકો પહેલો નથી અને મૂળ ત્યાં આ પાણી નથી. તો લાવ મારો કમખો. એ ફધિયા ફધિયા, હવે લે તારા પૈસા. મનસુખ, અરે મારી ધબુણી, આવતીને આવતીને મારું કહે જો. હું તારા માટે શીરો લાવી. તું મારા માટે શીરો લઈ આવી? હા, તારી માન ખબર નથી ને. ના, ડોકરીએ ખાતી છાત પીણાવીને મારું મગજ ખાતું કરી નાખ્યું. આ જો તારા માટે ઓજની બનાવી. ચલત
આવતી ને આવતી ને આપણે ખાટલી મેઈન આપણે ખાઈ હાલ હાલ છીનો ખાઈ આવતી ને આવતી ને પાણી ચબોડી ચીડો ખાવા મને મોદી લે મારા હાથેથી ખા એ મનસુખ શીરો પછી ખાજે પેલા મારું માપ લે અરે તારા ચણિયાનું માપ તો મારી પાસે કાલ નહીં જાજે જા એ ડબુડી ડબુડી આવીને તારી માં નાક નહીં આવીને છુપાઈયા છુપાઈયા અંચાની માં ઉપાઈયા મારી ઢબુડી ક્યાં ગઈ પેલા મનસુખા મનસુખા મારી ઢબુડી ને જોઈ કે તમારી ડબોડી નો દીના પ્યાનો તોણો ભણો છે કે ડબોડી ડબોડી કર્યા કરો છો મને શું ખબર તમારી ડબોડી ક્યાં છે 24 કલાક મારા ઘર ના દરવાજે તારી નજર ખોડાની હોય છે એટલે તને તો ખબર જ હોય આટલું બધું ધ્યાન આગળ નથી માં રાખે દે અઘોરા એ તને ડબોડી ની ખબર નથી આ શીરો તારી કઈ માએ બનાવ્યો છે આ શીરો ને વાટકો બે મારા ઘર ના છે સમજા પડી ખોટું બોલે મારા રોયા આ ઘરે અહીંયાથી મારી ખબરદાર જો બીજી વાર મારી છોકરી સામે જોયું છે ને તો મારી મારીને ઊંધો કરી નાખીશ ઓળે ગધેડે બેહાડી મોઢું કાળું કરીને માથે ટકો કરીને મોરબી ભેગો કરી દે હા મોરબી તો જઈ તમારી ડબુડી લઈને જઈ હવે જા જા મારી ડબુડીને હું લઈને જઈ આ જોડે જોડે તાર દાચું ના ભાંગી નાખું તો કે દાચું અરે ભાઈ મારા દઈને મારાને મારતા હાલમાં નથી અરે જા જા હવે તારા પર દયા કરવા જેવું નથી ખબરદાર છેલ્લી વાર કહી દઉં છું બીજી વાર જોતો નહીં મારા ઘર હામે ને મારી છોડી હામે નહીતર તો હમણાં તે ભા એ ડબડી ઘર ભેગી થા શું બીબી જોયા કરે આની આની નોજી છે કે નાયણ તાકન એવી મારી મારી ધોઈ નાખ્યો મન તું કે મને તો ટેન તારી ખોડી યાર મારી
પગલે પગલે અમે તારા દર્શને આવ્યા અને મનથી તારી આરતી પણ ગાઈ. માં, અમને આશીર્વાદ આપો કે તમારી છત્રછાયામાં અમે સદા સુખી રહીએ. બેટા, માં ખોડિયારના આશીર્વાદ તમારી સાથે જ છે. માં ખોડિયારનો જય હો. ઉભી કેમ રહી ગઈ? દેવરાજની વાટ જોઈએ છે. જ્યાં સુધી દેવરાજ નહીં આવે ને ત્યાં સુધી ઈ પણ નહીં આવે. હાલો આપણે જઈએ. ચાલો. ये जोन हाथ नाकू हैया माज रे गोरी हाथ नाकू हैया मा अन मारी जी बलड़ी ललचाई ए तारू जोबन आंबो मोरियो ज रे अरे जोई काल जड़ू कोराई. देवराज, મોડું કેમ થયું? રસ્તામાં બીજી કોઈ છોકરી મરી ગઈ હતી કે શું? એ આપણે તો બે ચાર બંગડીઓ પહેરાવી નથી કે કંકુના ચાંદલામાંથી ચોખા ચોળી શકપણની ચૂંદડીઓ ઓઢવા માટે ગામે ગામની છોકરીઓ વાટ જોઈને ઊભી છે. ત્યારે હું તે જોઈશ જ્યારે તું પરણીને આવીશ કે તારી બોવરાણી કેવી છે. લેને અત્યારે જ કહી દઉં. કહી દઉં? હા. નાકમાં નથણી, આંખી અણિયાળી, હોઠ ગુલાબી, લાંબો લાંબો ચોટલો, હાથમાં ઘોડી અને ચુંદડી. બસ બસ બસ, બહુ થયું હો. હાલ મંદિરે દર્શન કરી આવીએ. લે હાલ. Yeah.
શું માંગ્યું માતાજી પાસે? પેલા તું કે ને? ના, પેલા તું કે. ના ના, પેલા તું કે ને? નહીં, તું કે. તારો ચૂડી ને ચાંદલો અમર રહે અને તું અખંડ સૌભાગ્યવતી રહે, એવું જ વરદાન મેં માંગ્યું. અરે વાહ, માતાજીએ તો તે માંગ્યું એ પહેલા જ તને આપી દીધું. અરે આ તો જોગમાયા ખોડિયાર છે, એના ચરણોમાં જે કોઈ આવે ને એના બધા જ ઓરતા પૂરા થાય છે. માં ખોડિયાને દર્શન કરીએ તો જ સંતોષ થાય. અરે ભાઈ, ભાઈ તમે કેટલા રૂપાળા છો, કેટલા સુંદર છો તમે. અરે ભાઈ, ક્યાંક મારી નજર ના લાગી જાય. આરાધા, એ તો તમે ઓળખા ન પણ કરાવત ને તોય ઓળખી ગઈ હોત. એ ભાઈ, કહું શું? ભાભી કહું, એને જ પૂછી જો ને. અરે ભાઈ, હવે અમને સગપણની ચુંદડી ઓઢાડીને લગ્નના માંડવે લઈ આવો. ના હો, સૌ પ્રથમ તને લગ્નના માંડવેથી વળાવીશું. આવો, ઓળખ્યા હો, ઓળખ્યા. અરે બેન, તારા માટે મૂર્તિઓ ત્યાં જાતે જ પસંદ કરી લીધો. હે વરરાજા, હવે ઘોડે ચડીને લગ્નના માંડવે આવો એટલે. એ બેન જોજે, દેવરાજ, આટલા હરખ અને વેદનાની એક વાત કહું? હા દેવરાજ, પ્રેમ કરવો સહેલો છે પણ એને નિભાવવો મુશ્કેલ છે, એમ જ ને? પણ આ તો પવિત્ર પ્રેમનો અખંડ દીવો છે, જગતની કોઈ તાકાત નથી કે એના તેજને કોઈ બુઝાવી શકે, પછી ભલે ને વંટોળ ચડે કે આકાશમાં આંધી આવે. અને એ જ પ્રીત જ્યારે પાનીતર ઓડીને આંગણી પગલા માંડે ને ત્યારે એના પોખણા અને વધામણા થાય. જ્યારે આવકારના તોરણો તો કોક જ ઘરના ટોટલે બાંધ્યા હોય, એમાં એમાં મારી બેન તો. બોલ બોલ માધવ. મારી બેન તો લગ્નના માંડવે ચોરીના ફેરા ફરતા એક ડગલું દેનારી, તારા આગણે એના પગનું એક પગલું જોઈને ઝાકારો તો. કરના આગણા કરતા જગત મોટું છે માધવ, અને એમ છતાંય વિશ્વાસ ના આવતો હોય તો અમારા પ્રીતનું પ્રમાણ માટેલવાળી માં ખોડિયારે જ આપ્યું છે. દેવરાજ, બેન, બેના, ભાઈ, અમૃત. અજની ઘડી તેરડીયા મણી, અજની ઘડી તેરડીયા મણી. ઓ મળીએ, અલે લે નાટકા તું હો વરોડો થઈશ લે. હું તને હમણાં જ સંભાળતી હતી ગાગા. બે બે બે, અલા હું તો તારી કાર દોડે રાત જોતી હતી લે. નામ કો નહીં ફોઈ, હવે હું નીલાંબર. નીલાંબર? પણ આટલું મોડું કા કર્યું? તમારો પત્ર જ મને મોડો મળ્યો ને ફોઈ. અરે મુંબઈ ની ટિકિટ કેન્સલ કરાવીને સીધો અહીંયા આવ્યો છું. હવે મુંબઈ ને મદ્રાસ ને માર ગોળી અને અઠે દ્વારકા. તને ખબર છે નાનકા, હું તને દત્તક લેવાની છું ગાગા. દત્તક લેવાની છે? તને ખબર છે હંદીએ જાહો ચલાવી નો માલિક હવે તું એકલો. પણ તારે એક કામ કરવાનું છે, આ ઓલો માધવો રાધાડીને પરણે ને એ પહેલા તારી એરિયાને પરણવાનું છે. એટલે કે હું તારું ચોકઠું એની હારે ફિટ કરી દઈશ અને પછી તો તારા લગ્નની શરણાઈ વાગશે ને માધવ ઊભો ને ઊભો હળકશે. પણ પેલી રાધા માનશે ખરી ભાઈ? અરે તું જોતો ખરો, ઉન્નો ભરીને સોનું દઈશ ને એટલે રાધાડી તો શું એનો બાપ પણ પૂછડી પટપટાવતો આવશે. કરમણ ભાઈ, ઓ કરમણ ભાઈ, ઘરમાં છો કે? ઓ આવો આવો માનભાઈ આવો, આજે તમે અમારા આંગણે. હા, હરકના નોતરા લઈને આવી છું. ઓ રાધા ક્યાં? અંદર ઘરમાં કામ કરે છે. હું તમારી દીકરી રાધા માટે મારા એક ના એક ભત્રીજાનું માગું લઈને આવી છું. માગું? કેમ? અરે શું વાત કરું તમને કરમણ ભાઈ, મારા ભત્રીજામાં તો કેટલાય માગ આવે છે પણ કોણ જાણે કેમ મન નથી માનતું. એવામાં મને જીવું મળી એટલે એને મને કીધું. અરે ગાંધી, આખા ગામમાં શું ફાફા મારે છે,
તારા ઘરના આંગણે જ તો મોતીના દાણા જેવી બહુ છે. મારા મનમાં થયું કે હા વાત તો સાચી. કરમણ ભાઈ શુભ ચોગડી જોઈને આવી છું, તમે હા પાડી દો એટલે હાવ. ઊંચા ખોરડાને આંગણે તમારી રાધા રાજ કરશે રાજ, અરે લીલા લહેર કરશે. અમારી સાહેબીની વધારે તો શું વાત કરું, પણ તમારી દીકરી સોનાની ગોળીએ છાશના વલોણા કરશે. કરમણભાઈ ઊંચા ખોરડા અને સોનાની ગોળીમાં સુખ થોડા સમાણા છે માનભાઈ, અને મારી દીકરી રાધાના લાડકોળ પૂરા કરનારી તો બેઠી છે રાજપરાવાળી આઈમાં ખોડિયાર જોગ માયા જગદંબા. હાજરા હજુર છે ખોડિયાર. ખોડિયારને ચુંદડી ચડાવી નારિયેળનો પૂજાપો ધરીને નમન થાય. ઓહો માનબા, તમે આજે અમારા આંગણે? તારા સપનની વાત લઈને આવી છું. સપન? હા, મારા ભાઈના દીકરાની સપનની ચુંદડી. માનબા, તમે ભાન તો નથી ભૂલ્યા ને? બીજા કોઈની ચુંદડી આ રાધા ક્યારે નહીં ઓળે. એમ તો હું પણ જાણું કે રાધા કોની ચુંદડી ઓળશે. હવે તો આ રાધા ચુંદડી ઓળશે તો ફક્ત માધવના નામની. બીજા કોઈના નામની ચુંદડી મારા માટે મરતા પરના ખાપણ જેવી છે. અને માનબા, તમે સારી રીતે જાણો છો કે હું માધવને નાનપણથી પ્રેમ કરું છું, છતાં તમે મારા માટે બીજા કોઈના નામની ચુંદડી ઓળાડવા લાવ્યા છો. માં ખરા, પણ આખરે જો તો સાવકાશ ને. છોકરી શું બોલે છે, નું ભાન છે તને? ભાન તો તમે ભૂલી ગયા છો માનબા. સોનાના ઘરેણાની છાપમાં આ રાધાની પ્રીતને તોડવા આવ્યા છો તમે. અરે છોકરી, હું તો કંકાવટીમાં હરખના હેતને ઘોડીને આવી હતી, પણ નહીં કરમણ ભાઈ, તમારી દીકરીએ એમાં કાજળ ઘોળ્યું છે. મનભાઈ વિચાર કરીને બોલજો, મને મારી દીકરી ઉપર સંપૂર્ણ ભરોસો છે, એ કોઈ દિવસ ખોટું પગલું ભરે જ નહીં, અને એના લગ્ન પણ એની ઈચ્છા પ્રમાણે જ થશે. ઠીક છે, ત્યારે હું જોઉં છું કે એના લગ્ન કેવા થાય છે. ને માધવાની આંગણે તમારી દીકરી પ્રીતનું પાનેતર પહેરીને કેવા ડગ માંડે છે એ હું જોઉં છું. એના આંગણે પગલા માંડતા તો સાક્ષાત વિધાતા આવે ને તો એ મને રોકી શકે. તો તમે શું છો? જાઓ જાઓ, નીકળી જાઓ મારા ઘરમાંથી. એ છોકરી, તે આજે મારે કાળ છે કાળમો કા કર્યો છે. પરિણામ ભોગવવા તૈયાર રહેજે માધવાની મહારાણી. પરિણામ પરિણામ તો હવે માં ખોડિયારના હાથમાં છે. ઘર આવી ગયો. બાપુ બાપુ, આ બાપુને પગે પડે. પાય લાગુ બાપુ. બાપુ, હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. દીકરા, તે શું આને પસંદ કરી છે? અરે ક્યાં આપણું ખોરડું, અને ક્યાં 2% લંગડી છોકરી? અરે તારા માટે તો મોટા આબરૂદાર ઘરના માગા આવે છે. બાપુ, ગાડા ભરીને કરિયાવર આપવા તૈયાર છે. આનો ભાઈ શું મારા કયા પ્રમાણે કરિયાવર આપશે? બાપુ, અમે એકબીજાને નાનપણથી ચાહીએ છીએ. ચાહવાથી પેટ નથી ભરાતા દીકરા, મારે તો કરિયાવર જોઈએ છે, કરિયાવર. અને આમ લંગડી છોકરીથી ઘર ન શોભે. અને તને અને તને આ ઘરમાં આવવાની હિંમત કેવી રીતે થઈ બાપુ? અને સાંભળ, જો તારો ભાઈ મારા કયા પ્રમાણે કરિયાવર આપવાની તાકાત રાખતો હશે ને, તો જ મારા દેવરા સાથે તારા લગ્ન થશે, નહીં તો ભૂલી જજે એને. બાપુ, જા અમરત. ઓછું ઊભી છે કેમ? જાય છે અમરત. અમરત સાંભળ દીકરા, કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી એ ભરપૂર કરિયાવર નહીં લાવે ને, ત્યાં સુધી તું લગ્નનો વિચાર કરવો છોડી દેજે, સમજો? અને સાંભળ, મને પૂછ્યા વગર કંઈ પણ પગલું ભર્યું છે ને, તો તું મારું મરેલું મોઢું જોઈશ. આઈ ખોડિયાર, મને બહુ ચિંતા થાય છે આ છોડી. એ માડી, ક્યાંની અહીં બેઠી બેઠી હું ચિંતા કર્યા કરે? અરે આપણી આ અમૃત હવારથી બહાર ગઈ છે, હજી લગ્ન ના આવી. એક તો બિચારીના પગે ખોડ ને કોણ જાણે ક્યાં ગઈ હશે. અરે દાદીમા, તમે નહકની ચિંતા કરો છો. અરે આપણી અમૃત અહીંયા જ ક્યાંક હશે. જો તમે ચિંતા ના કરતા, હું હમણાં જ ગોતીને લાવું છું. લે ઝટ જા બેટા, તું ઝટ જા.
બેટા અમૃત, બેટા અમૃત. ઉઠ દીકરી. હે આઈ ખોડિયાર, દીકરી બાના ખોડે વિસામો લેવા ના આવે તો બીજે ક્યાં જાય? અરે તારાથી મોટું મયર હું જગતમાં બીજે ક્યાં ગોતું? તે તો કઈ કાંધરાઓને આખ્યો આપી છે, મારા જેવા અપંગોને ખમ્મા કરીને સાજા કર્યા છે. લોકો સો સો ગાઉથી પગપાળા કરીને તારી યાત્રાએ આવે છે, તો પછી મારો શું વાંક છે માં? મારો શું અપરાધ છે? મને તારા ચરણોમાં લઈ લે માં, કારણ કે આ સંસારના લોકો મને જીવવા નહીં દે. માં જવાબ આપ માં. ધીરજ રાખ દીકરી, તે મને માં કહી છે ને? તને તારી માં પર વિશ્વાસ નથી? જ્યારે જ્યારે મારા ભક્તોએ મને કષ્ટોમાં યાદ કરી છે ત્યારે મેં એમને સદાય સહાય કરી છે. દીકરી, તારા બધા દુઃખોનું નિવારણ થઈ જશે. જા દીકરી, સૌ સારાવાના થશે. જા. જય ખોડિયાર માં. અમૃત, એ અમૃત! અરે આ તો અમૃત ની ઘોડી. દેવું, અમૃત લે આ તારી ઘોડી. હવે આ ઘોડીની મારે કોઈ જરૂર નથી. કેમ દેવું? આ ઘોડિયાની કૃપાથી મારા પગ સાજા થઈ ગયા. મારું દુઃખ સદાય ને માટે ટળી ગયું. દેવું, હું સાજી થઈ ગઈ. મારા પગ સાજા થઈ ગયા. દેવું, જો હું મારા પગ પર ઊભી છું, જો. અરે વાહ, જય ખોડિયાલ માં. હવે દુનિયાની કોઈ તાકાત આપણને લગ્ન કરતા નહીં રોકી શકે. તારા ને
દેવરાજ ના મન પણ મળેલા છે. અરે તો પછી વાત કોની જુઓ છો? કરો કંકુના. છોકરી મારા માટે હા નથી પડતી, તો એટલે પછી મેં કીધું કે તમારો જો કોણ થાય, અમને આવીને ઉભા રહો, પરણી જશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શિવી સર્વાર્થ સાધકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ શુભમૃતમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાવ
బలం చంద్ర బలంత దేవ విద్యా బలం దైవ బలంత దేవ లక్ష్మీపతే తేంద్రియుగం స్మరామి. આજથી આ ઘર તારા માટે પારકું થયું બેટા. આજથી તારું સાચું ઘર તારું સાસરું. હવે તારા સાસરિયાને થઈને રહેજે બેટા. જો બેટા, સાસરિયામાં સમાઈ જશે, પિયરાને ભૂલી જશે. મારી એક વાત યાદ રાખજે દીકરા, સાસરિયાથી ચાર જણાની કાંધે નીકળવું એ જ પૂરનું ગામ છે. અમૃત, બાપુ, મારી વાલસોઈ, મારા આંગણાની ભારે ઉડી બેટા. હવે પારકે ઘેર તારા બાપની આપણું વધારવી ઘટાડવી તારા હાથમાં છે દીકરી. સુખી રહેજે દીકરી, સુખી રહેજે. બેન, આજે તું અમને છોડીને જાય છે બેન. તારા એક ગરીબ ભાઈના આશીર્વાદ છે કે તને ક્યારેક કાંટો પણ ન વાગે. સુખી રહી મારી બહેના, સુખી રહી. દેવરાજ, મારા કાળ જલક કટકાને તમને સોંપી રહ્યો છું, એનું ધ્યાન રાખજો. અરે રે, હું કરી નાખું તમે.
મોટો માણસ છું, તમારી દીકરીને પૂની જેમ સાચું કઉ છું, અમે મોરબી પાછા જાય છે અને મોરબી માં નવું ઘર લઈ ને પછી તમે અમારી હારે રેવા આવજો. મારા ભાઈ જીવન ને કેમ છે? હવે એમને મોટો એટેક આવ્યો છે, બચવાની શક્યતા ઓછી છે. એવું ના બોલો ડોક્ટર સાહેબ, એવું ના બોલો. જીવનની તબિયત બહુ જ ખરાબ છે. હાય હાય, મારી ડોક્ટર નું કેવું છે કે હવે તો આ ખોડિયાર નો ચમત્કાર જ એને બચાવી શકે એમ છે. હાલો હાલો, આપણે એને ઘરે જઈએ. આ પાણી પી લ્યો, બધું ઠીક થઈ જશે. માધવ નો આવ્યો, મારો જરા ભાઈ નો આવ્યો, મારી મા નો આવી. અરે મુંગારીઓ ને સેવા ન હોય તો બોલવાનું તો બંધ કરો, કોઈ નથી આવવાનું. અરે માનવાઓ માનવાઓ, મહાવી મા જીવન, બેટા જીવન, માનવાઓ આ બારણું ઉઘાડો, બેટા બારણું ઉઘાડો. કોઈ નથી, તમને ખોટા ભ્રમ થાય છે. અરે જો તો કરી, મારી મા આવી લાગે છે. જો છું છાતીથી પડાર્યો ને, કોઈ મા ને ભાઈ કોઈ નથી આવવાના. શું છે શું છે તમારે? અરે શાંતિથી જીવવા તો દો, કોણ વાહે પડ્યું છે આટલા બોકા હપાડો છો? અરે માનવાઓ, મારા જીવનને હારું નથી, મારે એને મળવું છે, એનું મોઢું જોવું છે, મને જવા દે બેટા. અરે ઉભા રહ્યો ત્યાં ને ત્યાં છાણવાના, ના જો મોટા મોઢું જોવા વાળા. ના ના, નાનપણથી મોટો કરે ત્યારે શું આંખે પાટા બાંધતા હતા, તે જતી જિંદગી મોઢું જોવા નીકળી પડ્યા છો? અરે માનવાઓ, તમે શું બોલી રહ્યા છો? હા સમજણ નથી પડતી તમને માનવાઓ? આ માના વાહલના સરવાણા આડે ના આવો, આ ઘરના બારણે તોરણ બાંધીને મેં તમને વધાવ્યા હતા. મને મને બસ બસ, એટલે શું? મારે તમને અંદરથી કંકુ ચોખા લાવી તમારા ઓવાણા લઈ તમને અંદર બેસાડવા. હાલતા થાવ, ધક્કો મારવો પડી પેલા હાલતા થાવ. પણ નીકળી જાઓ કહું છું, અહીંથી નીકળી જાઓ. નીકળી પડ્યા છે મારી જીવનને. હાલ માળી હાલ જીવન. અરે તમને કેટલી વાર સમજાવું કે કોઈ નથી આવ્યું, નથી તમારી માં આવી, નથી તમારો ભાઈ આવ્યો, નથી તમારો દીકરો આવ્યો, ખોટા માં માં કરી રહ્યા છો. અરે બાર તો કાળો કાગળ નથી ફરકતો, કહું છું હુઈ જાઓ છાના માના, હુઈ જાઓ. મેં જીવનમાં ઘણા સક તક જોયા છે, તારી મેર અમારા પર છે માં. માં મારો જીવન મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે માં. જો એને કાંક થશે ને માડી, તો હું જીવી નહીં હકું માં. માડી તું મારા પ્રાણ લઈ લે, પણ મારા જીવનને બચાવી લે માડી, મારા જીવનને બચાવી લે માડી, મારા જીવનને બચાવી લે. અરે તમે સાજા થઈ ગયા? હે માડી માડી,
પાણી 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 આપણા મળી જશે આપણે છોડીને ચાલ્યા ગયા આજે હું કર્યું માળી અરે જીવન નું જીવ બચાવવા તે તારા પ્રાણ આપી દીધા માળી દાદા તારી કૃપા અપરંપાર છે તારી દયાથી મારો ચૂડી ચાંદલો અખંડ રહ્યો છે આવી કૃપા હંમેશા રાખજે દાદા જયરામભાઈ જયરામભાઈ હું તમને એમ પૂછું છું કે મરનારી માં તમારે એકલાની હતી મારી જનેતા નહોતી ના ના હું એમ કહું છું કે એને કાંધ આપવા માટે મને ન બોલાવ્યો અને અંત સમયે એના મોઢામાં પાણીની અંજલી આપવાનું ન કીધું મને અરે તારા જેવો દીકરો જો અંત ઘડીએ જનેતાને જળની અંજલી આપે ને તો માનો આત્મા અવગતિ પામે જીવન અવગતિ ઘરના ભાગલા પાડનાર કયા મોડે માને અંજલી આપવાની વાતો કરે છે અરે જેના ઘરની ડેલીએ માથા પછાડી પછાડીને માં પાછી વળી તો એના હૈયાની ડેલી ના ઉઘડી એવા કાળ મીંડ પથ્થર જેવો દીકરો અરે માની નનામીને કાંધા પરની વાતો કરે છે માધવ બેટા ઉના બોલ અરે આ તને શોધતું નથી બેટા દીકરાના જીવતરના રખોપા માટે જે જનેતાએ આ ખોડિયારના ચરણોમાં પોતાના પ્રાણનો પૂજાપો ચઢાવ્યો એવી ત્યાગ મૂર્તિ માને હવે તમને માં કહેવાનો પણ અધિકાર નથી આવું ના બોલ બેટા અરે આ તારો બાપ છે હા બાપ છે પણ બાપની લાગણીની સરવણી સુકાઈ ગઈ છે અને બાપના હેત આ આવનારી માએ ગળે ટૂપો દઈ દીધો છે ટૂપો દઈ દીધો છે હવે જ્યાં તમને કોઈ ગણતું નથી ત્યાં ઊભા શું છો હાલતા થાવ ને એમની જોડે જીભા જોડી કર્યા વગર હાલો હાલો જેને જવું તો એ હાલતા થયા અમે ફેરું પાન તો હતા જ એમની વાય રડવાનું શું દાદીમા રોજ તમને યાદ કરીને આંખોમાં તમારા સપના જોઉં છું શું તમે મારાથી રિસાઈ ગયા છો અમરત અમરત દેવુ અમરત અરે તારી આંખોમાંથી આંસુડાની વાદળી વરસી રહી છે દાદી માં તો માં ખોડિયારની સેવા કરવા માટે સ્વર્ગમાં ગયા છે દેવુ લોકો કહે છે માણસ મરી જાય પછી સ્વર્ગમાં જાય છે ને સ્વર્ગ તો આકાશથી ઊંચું હોય ને મારા દાદીમા પણ સ્વર્ગમાં હશે ને પણ હું રોજ દાદીમાને યાદ કરી ને ક્યારે આકાશ સામે જોઉં છું પણ દાદીમા તો અરે ગાંડી આજે તો તું દાદીમાને સંભાળીને સુઈ જાજે દાદીમા જરૂર તારા સપનામાં આવશે સાચે હા હા તું સાચું બોલે છે દાદીમા સપનામાં આવશે તો તું તારા મોઢામાં ઘી ને સાકર રાધા અરે ઓ માધો આવો બેટા આવો બેટા મારે તને આજે એક વાત કહેવી છે મને ખબર છે કે તું અને મારી રાધા નાનપણથી એકબીજા સાથે રમો છો હરો છો ફરો છો પરંતુ હવે તમે મોટા થયા અને હવે આ સમાજ મને ચૂંટી ખાય છે જો તમે લોકો લગ્ન કરી લો તો વધારે સારું બાપુજી હું તમને એ જ કહેવાનો હતો પણ કેતા જીભ નથી ઉપડતી કારણ હું એક ગરીબ ઘરનો છોકરો તમારી આ જાહો જલાલી છે એ મારી પાસે નથી એટલે હું જાણું છું બેટા પરંતુ મારી દીકરીને જેમાં સુખ દેખાતું હોય અને જો તમે બંને સુખી રહેતા હો તો એનાથી વધારે રૂડું શું બાપુજી હવે તો બસ ઝટ સારું મુહૂર્ત જોઈને ચોરીના ચાર ફેરા ફેરવી લઉં તમારા એટલે મારા મનને હાશ થાય બાપુજી સુખી રહે બેટા બાપુ
કાકા કરમા કાગડી જો હું તને કહું તારે છોકરા કેટલા એક એક ને એક તો છે ને અહીંયા તો એક ના વાંધા અરે રાધા એ રાધા રાધા અરે રાધા તું અહીંયા ઊભી છે અરે હું તો તને ગોતી ગોતીને થાક્યો રાધા કેમ કઈ બોલતી નથી હમ અરે આમ જો ને અરે તારી આંખોમાં આંસુ શું વાત છે માધવ મારે તમને એક વાત કેવી છે તો કહે ને માધવ મારે એક વાત માનશું મેં તારી કઈ વાત નથી માની બોલ ને હવે હવે મારાથી સહન નથી થતું મારા કાજુ કપાઈ જાય છે વાંજોઈ વાંજોઈના મેના મારાથી નથી સંભળાતા હું તમને સંતાન નથી આપી શકતી એટલે એટલે તમને વિનવું છું કે તમે 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 બેચા લગ્ન કરી લો રાધા આ તું શું બોલે છે ગાડી થઈ ગઈ છે અરે બીજી પત્નીનો વિચાર કરવો પણ મારા માટે પાપ છે રાધા જો તું મને સુખી જોવા માંગતી હોય તો આવું ફરી ક્યારેય ના બોલતી અને શ્રદ્ધા રાખ ડોક્ટરને બતાવીશું માં ખોડિયાર પાસે રાજપરા જઈને માને વિનવીએ માને વિનવીએ માં ખોડિયાર Oh,
ખોડિયાર માં 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 આઈ ખોડિયાર તું તો હજરા હજુર છે પણ અમારી એવી કઈ ભૂલ થઈ ગઈ જેની તું અમને સજા આપે છે માં અરે અમારા લગ્નના વાળા વાયા પણ શેર માટીની ખોટ રહી ગઈ છે માં અને પૂરી કર માં અમારી પર દયા કરો માં માં હે રાજ પરવાળી જોગમાયા ઘરમાં ઘોડીઓ બંધાવવા માં દીકરી આ દીકરી આજે માં પાસે આવી છે માં મારો તો મૈયર પિયર એટલે તું છે માં દીકરીના દુઃખની વાત માને નહીં કરે તો બીજા કોને કરે માં દીકરાને હલરડે ગાવાનું સપનું આંખોમાં લઈને આવી છું માં મારું સપનું પૂરું કર માં મારું સપનું પૂરું કર આજે હું મોડો આવીશ હા આજે મારી વાટ ના જોતી કેમ કેમ કે ગામે ગામની છોડીઓને મારા હાથની બંગડીઓ તો પહેરાવું ને ગામની છોકરીઓ તમારા હાથે બંગડીઓ નહીં પહેરે તો કઈ રહી નહીં જાય તો ભલે હું જાઉં છું મોડા આવશો તો સાકર નહીં ખોલું હા કેમ ને આમ પણ આજે હું મારા ભાભીના શ્રીમંતમાં જવાની છું શ્રીમંત હા બોલ તારું શ્રીમંત ક્યારે જય ભૈરવનાથ.
એની રીતે દાળ જે કે આપ કોઈની બહાર નીકળે નહીં. ભાભી ભાભી શું થાય છે માં? ભૂલી ગઈ છે માધવ, તારા બાપુ હજી ડોક્ટર ને લઈને નથી આવ્યા. અરે આમ ઉતાવળે ક્યાં ચાલ્યા? અરે દેવુ, રાધા ભાભી ખૂબ જ પીડાઈ રહ્યા છે, એટલે અમે આ ખોડિયાર ને વિનવવા માટેલ ગામ જઈ રહ્યા છીએ. તો હાલો હું પણ તમારી સાથે આવું. જય ખોડિયાર માં.
बेटा माँ माँ हवे तारा दुखना दिवसो बीत्या हवे तारा आँखा मां सुखनो सूरज उठ्यो छे जा जा जईने तारा हाथे ज तारा वेरी भैरवनाथ नो विनाश कर जा बेटा आशीर्वाद आपु जल्दी जा बेटा जा जय आल खोडियार हे जोग माया खोडियार तारी असीम कृपा थी अमने तारा दर्शन तो थया अने मैं धन्य थई गया पण जे पापी आ काम कर्यो छे एने जरूर सजा आपजे मां एवी अमारी प्रार्थना छे मां મારા ઉપર કરેલા ઉપકારનો બદલો વાળવાનો આજે મને મોકો મળ્યો છે ઘડી ખમ્મા ઘડી ખમ્મા તારી
રાધા રાધા માધવ માધવ જો જો કેવો રૂપાળો છે ખોડિયાર માની કૃપાથી રાધાના બધા દુઃખો દૂર થઈ ગયા રાધાએ પુત્રને જન્મ આપ્યો છે બેટા ખોડિયાર નો જય માધવ હવે તું બાપ બન્યો ને અમે દાદા દાદી બની ગયા હે જોગમાયા ખોડિયાર તારી લીલા અપરંપાર છે માં